જ્યારે તમે કાબુ કરવાનો પ્રયત્ન કરો છો, તમે એક રાક્ષસ બની જાઓ છો. કોઈ વસ્તુ પર પૂરેપૂરી રીતે કાબુ કરવાને જુઓ, તે તમારી માટે અસહ્ય પીડા લાવશે. જ્યારે તે એ પ્રકારની પીડા લાવશે, એ તમારો ઈલાજ કરી દેશે. જ્યારે જીવનનો આ ટુકડો તેના અંતરતમ ભાગ સુધી જીવંત હોય, તો તમે જોશો બધું જ ઠીક હશે. નમસ્કાર સદગુરુ. સંબંધમાં કાબુ રાખવાના સ્વભાવને કેવી રીતે છોડી શકાય? કાબુ કરવાના સ્વભાવને છોડવાનો પ્રયત્ન ના કરશો. બસ કોઈ વસ્તુ પર પૂરેપૂરો કાબુ કરવાને જુઓ. એકવાર તમે કોઈ વસ્તુને કાબુમાં રાખવાની પીડાને જાણી લેશો, એકવાર તમે તેની પીડાને જાણી લેશો, પછી તે પીડા તમને કાબુ કરવાના સ્વભાવમાંથી છૂટા કરી દેશે. તમે કાબુ કરવાના સ્વભાવને છોડવાનો પ્રયત્ન કરો છો, તે કામ નહીં કરે, કેમ કે તે પહેલા જ તે કરી ચૂક્યા છો. નહીં, ચોક્કસથી તમે પ્રયત્ન કર્યો, અસફળ થયા, અને એટલે જ તો પૂછી રહ્યા છો. પૂરેપૂરો કાબુ કરો. ભલે તે તમારો પતિ હોય, કે તમારું બાળક હોય, કે તમારું ઘર પણ, કે તમારો કૂતરો પણ, તેના પર પૂરેપૂરો કાબુ કરવાનો પ્રયત્ન કરો. તમે જોશો તે તમારી માટે સહન ન થાય તેવી પીડા લાવશે. જ્યારે તે એ પ્રકારની પીડા લાવશે, એ તમને સુધારી દેશે. તો એવું કેમ છે કે તમે કાબુ કરવા માંગો છો? તમને ખબર છે, ભારતમાં કે દુનિયામાં ક્યાંય પણ જો તમે કહો કોઈ કશકના કાબુમાં છે, તેનો અર્થ શું છે? જે કાબુમાં છે તે પીડિત છે, પણ જે કાબુ કરે છે તમે જાણો છો તે કોણ છે? તમે બસ તે જ છો. જ્યારે તમે કાબુ કરવાનો પ્રયત્ન કરો છો, તમે રાક્ષસ બની જશો. ના ના ના, હું તો બહુ પ્રેમ કરું છું, પણ હા, સારા ઈરાદાઓ સાથે તમે એક રાક્ષસ બની જશો. કાબુ કરવાના સ્વભાવની આ જ સમસ્યા છે. બહુ સારા ઈરાદાઓ, અને તમને કેવી રીતે ખબર કે રાક્ષસના તમારી માટે કોઈ સારા ઈરાદા નથી? કોને ખબર? તમને કેવી રીતે ખબર કે ભગવાનના તમારી માટે સારા ઈરાદાઓ છે? ફક્ત પ્રચાર એવો થયો છે, પણ તમને પાક્કું ખબર નથી, એવું નથી? હા, જો આ બધું જ ભગવાનનું કામ છે. જે કંઈ પણ તમારા જીવનમાં થઈ રહ્યું છે, હવે તમે ખરેખર નથી જાણતા કે તેમના ઈરાદાઓ તમારી માટે સારા છે કે નહીં, છે ને? જાણો છો? તમે પાક્કું જાણો છો? તમે પાક્કું જાણો છો? તમે નથી જાણતા. અને તમે નથી જાણતા કે રાક્ષસના ઈરાદાઓ તમારી માટે ખરાબ છે, તમને નથી ખબર. પણ જે કાબુ કરે છે તે સામાન્ય રીતે એક રાક્ષસ હોય છે. તો સારા ઈરાદાઓ સાથે જ્યારે આપણે કહીએ છીએ કોઈ એક રાક્ષસ છે, આપણે તેના ઈરાદાઓ પર સવાલ નથી કર્યો. આપણે બસ તેના કાર્યના પરિણામની વાત કરીએ છીએ, નહીં? હા, આપણે તેના ઈરાદાઓ પર સવાલ નથી કરતા. આપણે રાક્ષસી હવા, કદાચ હવા સારા ઈરાદાઓ સાથે વહી રહી છે, પણ કેમ કે તે તમારા ઘરનો વિનાશ કરી રહી છે, તમે તેને રાક્ષસ કહો છો, પરિણામના કારણે છે ને? તો જો તમે જે પરિણામ લાવો છો તે પીડાદાયક છે, તો તમે રાક્ષસ છો. તમારા ઈરાદાઓ કદાચ સારા હશે, પણ પરિણામ પીડાદાયક છે, તમારી આસપાસ કોઈકના માટે, તો તમે એક રાક્ષસ છો. તો જો તમે કાબુ કરી લો, તમે ચોક્કસથી એક રાક્ષસ હશો. અને આ પીડિતો જે બીજા કશાક દ્વારા કાબુ થયા છે, તેઓ તેમની આસપાસ બધાની માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. શું તમે તેમને જોયા છે? તો જો હું તમને કહું કાબુ ના કરશો, તો તમે આમ પણ રોકાવાના નથી, કેમ કે આ બહુ ઊંડી સમસ્યા છે. આ કંઈ કોઈના આપેલી સલાહથી જવાનું નથી. પ્લીઝ કોઈને કાબુ ના કરશો,
તે આ રીતે નથી જવાનું. તમે કાબુ કરવા માટેની વસ્તુઓ બદલી શકો છો. આમાંથી હવે પહેલું, પણ તે ઈચ્છા કે કાબુ કરવાની જરૂરિયાત હજુ સુધી ગઈ નથી. તમે કાબુ કરવા માટેની વસ્તુઓને બદલી શકો છો આમાંથી પહેલું, કેમ કે You're wanting to possess something is essentially coming. તમારી અંદર કશુંક કાબુ કરવાની ઈચ્છા મૂળભૂત રીતે આવી રહી છે જીવનના અપૂર્ણ અનુભવના ભાવથી, તમારો અધૂરા હોવાનો અમુક ભાવ. તમે બસ પોતાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. હું ઈચ્છું છું તમે આ સમજો. તમે પૈસાવાળા હોવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તમે મહત્વાકાંક્ષી હોવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તમે કાબુમાં કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. જવાબ એક જ છે, લાલચ માટે, ગુસ્સા માટે, નફરત માટે. તમે આ બધું હોવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. બસ આ પ્રયત્ન કરી રહ્યા છો કે કોઈક રીતે પરિપૂર્ણતા મેળવો, કાં તો આ વ્યક્તિને ભેટીને કે તેને મારીને કે તેની જોડે જે છે તે લઈને કે પછી તેને મેળવીને. કોઈક રીતે તમે પોતાને પરિપૂર્ણ કરવા માંગો છો, કેમ કે તમે જે અપૂર્ણતા છો તેને સહન નથી કરી શકતા. પ્રયત્ન કરી જુઓ, એ તમને ક્યાંય નહીં પહોંચાડે. તો હું તમને બસ એટલું જ કહી રહ્યો છું કે તમે બધું જ કરી જુઓ. તમે લાલચ કરી જુઓ, તમે કાબુ કરી જુઓ, પ્રેમ કરી જુઓ, કામુકતા કરી જુઓ, તમે જે કરવું હોય તે કરી જુઓ. જો તમને ભાન થાય કે તે તમને ક્યાંય નથી પહોંચાડી રહ્યું, તો તમારામાં બદલાવા માટેની સમજદારી હોવી જોઈએ. જો કંઈક કામ નથી કરી રહ્યું અને તમે તે જ વસ્તુ વારંવાર કરી રહ્યા છો, તો પછી તમે એક બચાવી ના શકાય તેવા મૂર્ખ છો, છે કે નહીં? મારી સલાહને ના માનશો, તમને ગમે તે કરો, જો તે કામ કરે તો તે દિશામાં જાઓ, જો તે કામ નથી કરતું તો તે બકવાસને છોડી દો અને બીજું કંઈક કરો, બરાબર ને? અને તમે જોશો આમાંથી કશું જ કામ નહીં કરે. તે બધા જ એક ભાવ પ્રગટ કરશે, જાણે તે કામ કરવાના છે, પણ પછી તે તમને છેતરશે. પૂરેપૂરો પ્રયાસ કરો અને જુઓ. હળવા હળવા પ્રયાસ ના કરશો, પૂરેપૂરો પ્રયાસ કરો. પૂરેપૂરો પ્રયાસ કરશો તો 24 કલાકની અંદર જાણી જશો. જો તમે હળવે હળવે થોડોક થોડોક પ્રયાસ કરશો તો તે જાણવા માટે આખું જીવન લાગી જશે. તો પછી જો 24 ગુણો હશે તો તમને સમજવા માટે 24 જન્મો લાગશે. આ કામનું નથી, આ કામનું નથી, આ કામનું નથી, આ કામનું નથી. જો તમે પૂરેપૂરો પ્રયાસ કરશો તો 24 કલાકની અંદર તમે જાણી જશો કે તે કામ નથી કરતું. તમારી જે પણ કાંઈ સમસ્યા હોય, પૂરેપૂરા તેની અંદર જાઓ. તમે જોશો 24 કલાકની અંદર આ બિલકુલ ઠીક નથી, આ ક્યારેય કામ નહીં કરે, તમને તે 100% સ્પષ્ટ થઈ જશે. એકવાર તમને તે સ્પષ્ટ થઈ જાય, મને તમારી બુદ્ધિમત્તા પર વિશ્વાસ છે. એકમાત્ર વસ્તુ તે એ છે, કેમ કે જીવન એ બુદ્ધિમત્તા છે. એક ઝાડ ખીલી રહ્યું છે તે એક ચોક્કસ બુદ્ધિમત્તા છે. તે ધરતી જેના પર તમે ચાલો છો, તે હવાનો જે તમે શ્વાસ લો છો, તે બુદ્ધિમાન છે. જીવનને જોવાની એક રીત એ છે કે જીવન બસ બુદ્ધિમત્તાનો એક વિસ્ફોટ છે. જેને તમે સર્જન કહો છો અને જેને તમે સર્જક તરીકે ઓળખો છો, તે બુદ્ધિમત્તાની ચરમસીમા છે, છે કે નહીં? તે જ એક એવી વસ્તુ છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને તે કામ કરશે, જો તમે પૂરેપૂરો પ્રયાસ કરો તો જ. જો તમે આવી રીતે જશો તો તે તમને આરામ અને આશ્વાસનની એક ખોટી લાગણી આપશે. તમે આ બકવાસને આખા જીવન માટે ચાલુ રાખી શકો છો. તમે જાણો છો તે કામ નથી કરતું, પણ તે એટલું તીવ્ર નથી. તો જે પણ બકવાસ તમે કરતા હોય તેમાં પોતાની જાતને પૂરેપૂરી ઝોંકી દો. બહુ જલ્દી એક દિવસની અંદર તમે જાણી જશો કે તે કામ નથી કરતું, તે કામ નથી કરતું. જો તમે સમજી જાઓ કે તે કામ નથી કરતું, હું માનું છું કે તમે બદલાશો. શું ખોટો છું? શું હું માનું કે તમે બદલાશો? કશું કામ નથી કરતું અને તમને ખાતરી છે કે તે કામ નથી કરતું, તમે બદલાશો. પરિપૂર્ણતા, સંપૂર્ણતા એ આ મેળવવાથી કે પેલું મેળવવાથી આવવાની નથી. તે ફક્ત ત્યારે જ થશે જ્યારે જીવનનો આ ટુકડો તેના અંતરતમ ભાગ સુધી જીવંત હોય, કે
આની અંદરના સર્જનના સ્ત્રોતને તમે દિવ્ય બનાવી દીધો છે. ફક્ત જો તમે તેને સ્પર્શ કર્યો હોય પછી તમે જોશો બધું જ ઠીક છે. હવે તમે જીવનને એક ફૂટબોલની રમતની જેમ રમી શકો છો. તમે સક્રિય છો જ્યારે તે ચાલુ છે, જ્યારે તે બંધ કરવું હોય તે બંધ થઈ જાય, પછી કશું જ એક સમસ્યા નથી.